દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો. પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ. આજથી શરૂ થતા દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના તહેવારો પ્રસંગે સૌ પ્રથમ આપ સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપની દિવાળી અને નૂતન વર્ષ ખૂબ ઉત્સાહભેર, ઉમંગભેર અને નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. આવનારું નવું વર્ષ પણ આપના સૌના માટે ખૂબ લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પુનઃ પ્રાર્થના કરી અને આવનારો સમય આપણા બધા માટે ખૂબ સારો રહે. કોરોનાના કાળમાં પણ આપ સૌએ ખૂબ હિંમત દાખવી, ગત વર્ષે પણ ખૂબ હિંમત દાખવી અને આપે સરકારના નિયમોનું પાલન કર્યું અને ખૂબ સારી રીતે આપનું જીવન જીવી રહ્યા. પણ ફરીથી મારી આપ સૌને વિનંતી છે કે આ કોરોનાના કપરાકાળમાં પણ આપ આવનારા વર્ષમાં પણ ખૂબ સચેત રહી અને જે નિયમો હોય એ નિયમો મુજબ જ આપણે અનુસરીએ અને તેનાથી આપણું તંદુરસ્ત શરીર રહે અને આવનારું નવું વર્ષ આપણા બધાના માટે લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું પુનઃ અને આપ સૌ સુખી રહો એવી અપેક્ષા રાખું છું. વિરામ બાદ આગળ વાત કરીએ મેઘરજની. મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે અરવલ્લી જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાનો મેઘરજ તાલુકો રાજસ્થાન સરહદને અડીને આવેલ તાલુકો હોવાથી પ્રોહિબિશન અને નગરમાં ટ્રાફિકની સમસ્યા તેમજ અન્ય કાયદાકીય સમસ્યાઓના નિવારણ માટે અને ગુનાઓ અટકાવવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની અધ્યક્ષતામાં મેઘરજ પોલીસ સ્ટેશન અને લોકદરબાર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મેઘરજના અગ્રણીઓ દ્વારા મેઘરજ જૂના બસ સ્ટેન્ડની પોલીસ ચોકીની આજુબાજુના દબાણો દૂર કરી પોલીસ ચોકી કાયમી શરૂ કરવા અને ગ્રીન પાર્ક ચોકડી કે પંચાલ રોડ પર નવીન પોલીસ ચોકી શરૂ કરવા નગરજનોએ રજૂઆત કરી હતી. આ પ્રસંગે મેઘરજ પીએસઆઈ સોલંકી, પોલીસ સ્ટાફ તેમજ અગ્રણીઓ, સરપંચો અને નગરજનો હાજર રહ્યા હતા. જયદીપ પાટિયા, ZS TV, મેઘરજ. નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર. વોર્ડ નંબર 4 અને પ્રાંતિજના નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું. સાથે સાથે આપનું આગામી વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, કોરોના હજુ ગયો નથી, કોરોના આપણી વચ્ચે જ છે. તો આપણે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે, સાથે સાથે સેનેટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ નાના બાળકોને સેનેટાઇઝર લગાવીને ફટાકડા ફોડવા જવા દેવા નહીં, કાં તો એનું ધ્યાન રાખો. મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને હું એક સંદેશ આપવા માંગુ છું. અસફળતા એક ચુનૌતી હૈ, સ્વીકાર કરો. ક્યા કમી રહ ગઈ હૈ, દેખો ઉસે સુધાર કરો. જબ તક ન સફલ હો, નિંદ ચેન કો ત્યાગ કરો. સંઘર્ષ કા મેદાન છોડ કે મત ભાગો તું. કુછ કિયે બિના હી જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. લહરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી.
તમામ કાર્યકર્તાઓને દિવાળીની શુભકામના. જય હિન્દ મિત્રો, હું દેવરાજ વિષ્ણુ, આમ આદમી પાર્ટી કાલાવડ તાલુકા પ્રમુખ. આપ સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.